આજે ધાનેરા તાલુકાની 10 જેટલી રજીસ્ટ્રેશન થયેલી ગૌશાળાના સંચાલકોએ ધાનેરાની સરકારી કચેરીએ પહોંચી બેનરો લગાવી સરકારનો વિરોધ કર્યો છે. ગૌશાળા તેમજ પાંજરાપોળ દાતાઓના દાન ઉપર નિર્ભર હોય છે, પરંતુ હાલના વિકટ સમય દરમિયાન ગૌશાળાને મળતું દાન બંધ થતાં ગૌશાળાઓ દેવાદાર થઈ ગઈ છે. ગૌવંશને બચાવવા માટે સરકાર સહાય આપે તે માટે આજે ધાનેરાની ગૌશાળાના સંચાલકોએ ધાનેરા પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, ધાનેરા પોલીસ સ્ટેશન તેમજ ધાનેરા તાલુકા પંચાયત ખાતે ભારતનું ગૌવંશ સરકાર માટે વોટનું સાધન શબ્દનો પ્રયોગ કરી બેનરો લગાવ્યા હતા. ધાનેરા તાલુકાની જીવાણા ગામની જેતગીરીજી ગૌશાળાના સંચાલક પ્રકાશગીરી મહારાજે સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો સરકાર તેમની માંગણી નહીં પૂરી કરે તો આવનારા સમયમાં તમામ ગૌશાળામાં આશ્રય લઈ રહેલા પશુઓને ધાનેરાની સરકારી કચેરીમાં છોડવામાં આવશે. આ સરકાર ગૌ માતા અને બાજરાપોળ અને ગૌશાળા ધાનેરા તાલુકાને પણ આખા બનાસકાંઠામાં જો સરકાર આ ગૌ માતાને કોઈ સહાય અથવા સબસિડી કોઈ ઘાસચારો નહીં આપે તો થોડા સમયમાં ગૌશાળા અને બાજરાપોળની ગાયો સરકારી કલેક્ટર કચેરીમાં મૂકી જઈશું અને આંદોલન ઉતરીશું. કારણ કે ગૌચરની જમીન નથી, ગાયો માટે ઘાસચારો નથી, કારણ કે જે દાન આપે છે પણ દાનની દાતાઓ પાસે હમણાં દાન પણ નથી. હમણાં લોકડાઉન ચાલે છે, ખૂબ સંકટની સમય ચાલે છે, પાણીની અછત છે અને આજુબાજુના ખેતમાં પશુઓ પડે છે જે ઘાસચારાનું પણ નુકસાન કરે છે, એટલા માટે ખેડૂતો પણ પરેશાન છે. પણ અમે અમારી જીવાણા ગૌશાળામાં અમારા ધાનેરા તાલુકાનું ગાણન કે 10 ગૌશાળાઓ છે રજીસ્ટર, એમાં બધી થઈને 1000 ઉપર જે ગૌવંશ છે અને જે ગૌશાળા વગરની ગાયો રખડે છે 5-6 હજાર, પણ એમને અમે વાળીએ પણ શેના માટે વાળીએ? અમારા પાસે કોઈ ભંડોળ નથી, અમારા માટે 7 લાખનું દેવું ચાલે છે. અમારા પાસે 225 ગાય છે જીવાણા ગામ એકમાં, તો એવી બી આખી ગૌશાળામાં ઘણો પરિસ્થિતિ સંકટ છે, એટલા માટે અમે બધી આંદોલન કરી ટૂંક સમયમાં બધાએ ભેગા થઈ અને ગૌ માતા આપણે આ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીમાં ઘસી આવી અને ગાયો વાળી પૂરી જઈ અને આંદોલન ઉપર બેસ્યો ગામ અને આખા ધાનેરા તાલુકા ભેગા થઈને આખું બનાસકાંઠા.